गुजरातना सौथी ऊंचा पर्वत गिरनार पर चढ़वू वृद्धों तेमज शारीरिक अशक्त लोगों माटे सपनू गणातु हतु। जो के एक वर्ष पहला गिरनार पर रोपवे शुरू करायो अने रोपवे थकी लोगोनू आ सपनू पूर्ण थयुं छे। गिरनार पर रोपवे सेवाने एक वर्ष पूर्ण थता तेनी उजवणी करवामां आवी। गिरनार पर्वत तळेटी खाते उजवणी, रोपवे सेवाने एक वर्ष पूर्ण थता उजवणी। एक वर्ष में 6.60 लाख लोकोए लीधो रोपवे नो लाभ। जूनागढ़ना गरवा गिरनार पर रोपवे सेवा शुरू करवामां आवी, तेने एक वर्ष पूर्ण थयो छे। त्यारे आ प्रसंगे गिरनार तळेटी खाते उजवणी करवामां आवी, जेमां जूनागढ़ना सांसद, रोपवे शुरू करनारी कंपनीना जनरल मैनेजर तथा स्थानिक आगेवानो हाजर रह्या। 2007 દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારબાદ ઘણી પ્રક્રિયાઓને કારણે આ રોપવેનું કામ શરૂ નહોતું થતું, પણ આજે એક વર્ષ પૂર્ણ થયા શરૂઆતને, ત્યારે હું ઉષા બ્રેકો કંપનીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। અને જે કોઈએ પણ આ રોપવેના કામ માટે પ્રયત્ન કર્યા હતા એ તમામને હું ખૂબ ખૂબ આભાર પણ માનીશ અને અભિનંદન પણ આપીશ। ગત વર્ષ 24 અક્ટોબર 2020 કો ગિરનાર રોપવે કા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન હમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને કિયા, ઓર તબ સે લેકે આજ તક કરીબ એક વર્ષ પૂરા હુઆ। આજ હમ એક વર્ષ કા એનિવર્સરી સેલિબ્રેશન યહાં કર, ઓર આજ હમને એક ઓર સ્કીમ લોન્ચ કી હૈ જિસમે 24 તારીખ સે 31 તારીખ તક જિસ કિસી કા ભી જન્મદિન હોતા હૈ વો અપને જન્મદિન કે દિન રોપવે માં આયે ઓર એકદમ મુફત રોપવે સેવા કા લાભ લે। રોપવે સેવાની એક વર્ષની ઉજવણી દરમિયાન સંગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો, ઉપરાંત સિનિયર સિટીઝન્સ તેમજ કોરોના વેક્સિનના બે ડોઝ લઈ ચૂકેલા 100 લોકોને રોપવેમાં વિનામૂલ્યે પ્રવાસ કરાવવામાં આવ્યો। ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમણે પણ રોપવે થકી ગિરનાર પર ચડીને મા અંબાના દર્શન કર્યા। હા, ભાવેશ સાગોટિયા, જૂનાગઢ, બરાબર। આજે ગિરનાર રોપવેને એક વર્ષ પૂર્ણ થયું છે, બરાબર છે, અને આજે આ ગિરનાર રોપવેનો લાભ ઓલ્ડ એજના માણસોને ખાસ મળે છે, કારણ કે પહેલાં કોઈને ચડવું હોય તો આ 10,000 પગથિયા 5,000 પગથિયા ચડવા માટે ઘણી બધી તકલીફો પડતી હતી, પણ ખરેખર આ માતાજીની અને ગુરુદત્ત મહારાજની દયાથી આજે આ એક આપણે લાભ મળ્યો છે કે આજે અહીંયા ગિરનાર રોપવે પરિપૂર્ણ થયું છે અને એનો લાભ પૂરા ઇન્ડિયાને પણ આઉટ ઓફ ઇન્ડિયાથી પણ માણસો લે છે। આજે એક વર્ષ પૂર્ણ થયું, અહીંયા ઘણી બધી પબ્લિક જોવા મળે છે અને સુવિધા પણ સરસ છે। યંગસ્ટર લોકો તો બધા ઉપર આવી શકે, લાઈક ચડી શકે છે, પણ વૃદ્ધ લોકો ના સીડી ઉપર આવી શકે, અને એને માટે જે આ રોપવેની સુવિધા છે એ ખૂબ જ સરસ અને ઉપયોગી છે કે વૃદ્ધ લોકોની પણ ઈચ્છા પૂરી થાય અને માતાજીના દર્શન કરી શકે। ઉલ્લેખનીય છે કે ગિરનાર પરનો રોપવે એશિયાનો સૌથી લાંબો અને ઊંચો રોપવે છે। એક વર્ષમાં 6,60,000 લોકોએ આ રોપવે સેવાનો લાભ લીધો છે। વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।